नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 विषय आसपास एकम 3 એટલે કે પાઠ 3 સ્વાદ થી પાચન સુધી. તો આ એકમમાં વિદ્યાર્થી મિત્રો ગયા વખતે જે આપણે વાત કરી અલગ અલગ જે સ્વાદો આપણને મળી રહે અને એને લાગતો એટલે કે જે પણ આપણે કઈ ગળ્યો ખાટો તીખો જે સ્વાદ મળતો હોય એ વસ્તુની યાદી રૂપે જે તમને કામગીરી સોંપવામાં આવી એટલે કે પોસ્ટક બનાવવા એના પછી જે આપણે વાત કરી તો કે શરીર તંદુરસ્ત રહે એટલા માટે અને જે પણ આપણે બે એવા પ્રસંગો આગળ એક સૈનિકની જે વાર્તા જેને આપણે કઈ માહિતી મેળવી હવે કઈ તો આજે કરવા આગળ આપણે એટલે કે સ્વાદ થી પાચન સુધી સારો ખોરાક સારી તંદુરસ્ત વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ સારો પૌષ્ટિક ખોરાક આપણે લઈશું તો આપણું શરીર સારી એવી તંદુરસ્તી વાળું જળવાઈ રહેશે ટૂંકમાં કહીએ તો અનેક રોગો જે છે એનો આપણે ભોગ બનશું નહીં એટલે કે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના જે રોગો જે થાય જેને આપણે અટકાવી શકીએ પેના પાછળ કહીએ તો આપણે આપણે જો સારો એવો ખોરાક લેવો આપણે જરૂરી છે તો એમાં કહી શકાય એને અનુરૂપ જે બે બાળકોના જે આપણે લેખ આપેલા છે પુસ્તકમાં એટલે કે ડોક્ટર વૃદ્ધાએ બે દર્દીઓ રશ્મિ અને જયેશ જેના વિશે વધુ જાણીને જે પુસ્તકમાં રજૂઆત કરી છે એટલે કે સૌ પ્રથમ જોઈએ તો આપણે રશ્મિ તેની ઉપર 5 વર્ષ હતા પરંતુ 5 વર્ષ હોવા છતાં તેનું શરીર જોતા એવું લાગતું કે એની ઉંમર જે 3 વર્ષ હશે કેમ કે જે એનું શરીર એટલે કે એના હાથ અને પગ જે પાતળા શરીર પણ પાતળું અને જે વધુ બીમાર પડતી અને કહી શકાય વધુ ને વધુ કહી શકાય બીમારી આના પાછળ જે કારણ હતું એટલે કે ખોરાક કારણ કે દિવસ દરમિયાન ભલે રશ્મિ જે છે ઘરનો ખોરાક જે ખાતો પરંતુ દિવસ દરમિયાન એને જે ખોરાક લેવાની પ્રક્રિયા એટલે કે ખોરાક જે ઓછો લે દાળ ભાત રોટલી શાક જે ઘરનો ખોરાક જ તે ખાતો પરંતુ દિવસ દરમિયાન માત્ર એક થી બે વાર જે ખોરાક લેવો નહીં પાછો ઓછો જેને કારણે તેનું શરીર એકદમ જે પાતળું રાખે અને વારંવાર તે બીમાર પડવાનું કારણ એ ખોરાક ના જો વ્યવસ્થિત સમય અનુસાર કઈ પ્રણય ટાઈમ વ્યવસ્થિત જે ખોરાક લેતી હોત તો એનું શરીર સારું એવું તંદુરસ્ત વાળું હોત પણ એવું હતું નહીં કેમ કે દિવસ દરમિયાન તે ખોરાક એક વખત અથવા બે વખત લઈને લેતી જ્યારે બીજા દર્દીની વાત આવી તો કે જયેશ 7 વર્ષની તેની ઉંમર તો તેની ઉંમરમાં જોઈ તો તેની ઉંમર કરતા મોટો જે આપણે કે 7 વર્ષ હતો પણ જે એને જોવાથી જે ઉંમરમાં મોટો ઈ લાગતો કોણ તો કે જયેશ કેમ કે એનું શરીર એવું શરીર એનું જોતા એવું લાગે જે આવું તાકાત મજબૂત રહેવાનું હેવી શરીર ઉંમર એની 7 વર્ષ છે શરીર જોતા એવું લાગે કે આ તો ઘણો મોટો છે પરંતુ એક કહી શકાય વારંવાર એને પગને દુખાવો જે થતો અને બીજા નંબર કે કામ કરવામાં તેને આળસ થતી અને આનો ખોરાક જ્યારે રશ્મિ તો ઘરનો ખોરાક એટલે પણ ઓછો લેતી જ્યારે જયેશ ખોરાક કરતા પણ બહારની જે વાનગીઓ જે ખાવાનું વધુ જે આગ્રહ રાખે
ટૂંકમાં કહે તો ઘરે બનાવેલી જે વસ્તુ હોય જે વાનગી હોય તેનો ખોરાકમાં તે ઉપયોગ કરતો નહીં, ખોરાક લેતો નહીં, ઘરની વસ્તુ ઘરે બનાવેલી વાનગી તે ખાતો નહીં, અને બજારમાંથી જે મળેલી વસ્તુઓ જે છે તે ખાતો. જેમાં ઉદાહરણ સ્વરૂપે બીજા ઠંડા પીણા બંદર જેવા ખોરાકો તે લેતો. ટૂંકમાં કહે તો બહારનો આ બધું જે ખોરાક વારંવાર બેસીને વધુ ટીવી જોવા માટે સમય વિતાવતો, તો આ રીતે માણસનું આપણે કહીએ તો બેઠાણું જીવન જેને કારણે કઈ અનેક બીમારીનો જે ભોગ બને છે. તો આ રીતે બેનો તફાવત જોયું. બેના તફાવતમાં આપણે જોયું બેની જે મુખ્ય વસ્તુ આપણે કહીએ તો રશ્મિ તે ખોરાક ઓછો લેતી, જ્યારે જયેશ ખોરાક વધુ લેતો, પરંતુ બહારનો ખોરાક. તો બેના શરીર ઉપર જે આધાર મુખ્ય જાય છે તેના ઉપર તો કે ખોરાક ઉપર, આહાર ઉપર. તો એના હિસાબે બેનું શરીર જે જેમ કે એનું શરીર હોવા છતાં એને વારંવાર પગનો દુખાવો, કામમાં આળસ થવી, કેમ કે બહારનો જે ખોરાક હતો શરીર જેમ કે કઈ જે જોવા મળતું જે હતું જે રસમિ જે ખોરાક પૂરતા પ્રમાણમાં લેતી નહીં એટલે બીમાર. તો આ રીતે કઈ બેનો તફાવત બંને વિશે જે ડોક્ટર ઉતાએ જે માહિતી આપી, મુખ્ય જે વસ્તુ જે છે એટલે કે મુખ્ય જે બેના શરીરનો મુખ્ય જે આખો આધાર જે ગણાતો હોય તે ખોરાક. સારો સ્વાદિષ્ટ પૌષ્ટિક એવો આહાર ખોરાક લેવાથી શરીર આપણું જે તંદુરસ્ત રહે છે. પરંતુ આમાં એક બેના જયેશ કે રશ્મિને એવા શરીર તંદુરસ્તી વાળા જોવા મળતા નહીં, કેમ કે સારો પૌષ્ટિક સારો એવો ખોરાક લે તો હોત તો રશ્મિનું શરીર સારું હોત અને બીમાર ન થાય. જ્યારે જયેશ જે કામમાં જે આળસ પણ ન કરે બીજા રીતે કહી તો અવારનવાર કહી તો એને જે પગના દુખાવે પણ થાય નહીં. તો આ રીતે આપણે જે મુખ્ય શરીરની માવજત આપણે રાખવી તો સૌ પ્રથમ કહી શરીર આપણું સારું તંદુરસ્તી વાળું બનાવવું હોય તો ખોરાક આહાર એવો પૌષ્ટિક સ્વાદિષ્ટ વાનગીઓ જ આપણે ખાવી જોઈએ, અને હંમેશા ઘરે બનાવેલી વાનગીઓ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. હવે બીજું એના પછી આપણે વાત કરીએ તો યોગ્ય આહાર દરેક બાળકનો. આપણે આમાં જોયું કે તમે જે બે બાળકો વિશે જાણી હોય શકે જયેશ અને રશ્મિ. હવે એક કહી તો ઘરનો ખોરાક જે લેતી હતી રશ્મિ, પરંતુ દિવસમાં એક વાર, જ્યારે જયેશ તો કે બહારનો ખોરાક બધા ખાતો. તો આપણે જોઈએ તો બધા જ બાળકોને કહી તો યોગ્ય આહાર દરેક બાળકોનો હક અને જે બધા બાળકોને યોગ્ય આહાર લેવો એ દરેક બાળકોનો હક છે, એ પોતે એને જોવાનું. જો એને વધુ શરીર સારું એવું સાચવી રાખવું એટલે કે તંદુરસ્તી વાળું રહે, રોગ એવા શરીરમાં લાગુ ન પડે, બીમાર ન પડીએ, થાકડો ન લાગે, કંટાળો ન આવે, કામ કરવા માણસ ન થાય, તો એટલા માટે સારો એવો ખોરાક સારો એવો આહાર લેવો જરૂરી છે. તો આ રીતે કે આપણે મેન વસ્તુ સ્વાદ થી પાચન સુધીની પ્રક્રિયા એટલે કે સ્વાદ જે આપણે અલગ અલગ જે ખોરાક લઈએ છીએ, પરંતુ ઘણી વાર એવું પણ બને વિદ્યાર્થી જેમ આપણે લઈ ખોરાક લઈને આપણે બેસી તો એના માટે એક ઉત્તમ બીજું ઉદાહરણ આપણે કહી શકાય જે ખોરાક લઈને આપણે બેસવું નહીં, જમીને આપણે સીધું બેસવું નહીં, બને બેસવું ફરી હોય અત્યાસી લોભી હોય એમાં થોડાક ચક્રમાં આપણે કહી ખોરાકને પચાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ, જેને કારણે ખોરાક વ્યવસ્થિત પચી જાય, જે આપણે જમવા હોય રોટલી શાક દાળ ભાત તે પચી જાય, અને આપણે કહી શકાય કોઈ દિવસ એવા જે અનેક જે કે પેટનો દુખાવાથી માંડી ગેસ ચડવો જેવા સમસ્યા જે ઊભી થતી હોય જેવા રોગો, અને ઘણીવાર ડોક્ટરની સલાહ જે આપણે સાંભળીએ છીએ ડોક્ટર જે કહેવા માંગે
કે આપડા સાંધાને જે દુખાવ હોય પગના દુખાવ હોય હાથના દુખાવ હોય પણ આવું જે કામ કરતા હશે વિદ્યાર્થી મિત્રો ખેતીવાડીમાં જે મજૂરી કામ કરે છે સતત સતત જે મહેનત કરા રાખે છે એને હાથના પગના દુખાવ કે સાંધાના દુખાવ થતા નથી કેમ કેમ કે એનો ખોરાક પણ એવો છે શરીર સારું અને બીજા પ્રકારની મહેનત જે કહી શકાય સતત કે સંતુલન રહેવું જે થતું રહે છે એટલા માટે હાથ પગના જે દુખાવા જે છે થતા તો મુખ્ય જે આધાર કહી શકાય આપણા શરીરને તંદુરસ્ત સારું એવું બનાવવા માટે સારું એવું ઉત્તમ જે ખોરાક આહાર લેવો જરૂરી છે જેને કારણે કઈ આપણે સારું આપણું શરીર જે વધુ મજબૂત આવવાનું અને કોઈ દિવસ કહી શકાય કે આપણે બીમાર નું પ્રમાણ ઓછો એટલે કે રોગડા જે આપણે ભોગ ન બને એવા પ્રયત્ન અનુસાર કહીએ તો આપણે હંમેશા સારો પૌષ્ટિક એવો ખોરાક લેવો જરૂરી છે હવે પછી કે તો આગળ આપણે આગળના પાઠ પર ચર્ચા કરશું અસ્તુ થેન્ક યુ જય હિન્દ